કોરોનાના કાળમાં શાળાઓ બંધ હોવાથી સ્લમ વિસ્તારના બાળકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઈ કેટલીક સામાજિક સંસ્થાઓએ શેરી શાળાનો અનોખો અભિગમ અપનાવ્યો છે. જ્વેલેક્સ ફાઉન્ડેશન, લોકસારથી સંસ્થા, જીવન તીર્થ અને રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા કોરોના કાળમાં બાળકોને ઘરે બેઠા જ મૂલ્યવર્ધક શિક્ષણ મળી રહે તે હેતુથી બાળકોને જુદા જુદા શિક્ષકો દ્વારા શેરી શાળા નામનો અનોખો કોન્સેપ્ટ શરૂ કરાયો છે. ગુજરાતના જુદા જુદા સ્થળે આવી 21 જેટલી શેરી શાળાઓ ચાલે છે. ત્યારે આજે પાલનપુર શહેરમાં માનસરોવર તળાવ પાસે આવેલ હરિપુરાના સ્લમ વિસ્તારમાં આ શેરી શાળા શરૂ કરાઈ છે, જેમાં બાળકોને અભ્યાસ કીટ તેમજ રોજિંદી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે જુદી જુદી 100 જેટલી પદ્ધતિઓ થકી બાળકોનો તણાવ દૂર થાય અને તેઓ કોરોના કાળમાં પણ જીવન મૂલ્યોનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી આ શેરી શાળા પાલનપુરમાં શરૂ કરાઈ છે. શેરી શાળાનો કોન્સેપ્ટ કોરોના કાળ સમયનું શિક્ષણ એટલે જે વિદ્યાર્થીઓ અને બાળકો સ્કૂલે નથી જતા આજે કોરોના કાળના લીધે, મહામારીના લીધે, તો અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આજે જીવંતી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટી અને જ્વેલેક્સ ફાઉન્ડેશનના સહયોગથી અમે શિક્ષણ, વાંચન, ગણન અને લેખન આ ત્રણેય વસ્તુ બાળકને કઈ રીતે શીખવાડવી એની 100 જાતની અમારી જોડે રીતો છે અને રીતોની સાથે અમારું TLM બી છે. તો TLMમાં અમે વાંચન, ગણન, લેખન ક્લિયર થાય, ગમત સાથે જ્ઞાન, આ રીતનું અમે પાલનપુર સિટીમાં 20 સ્કૂલો એટલે 20 સ્લમ એરિયામાં કામ કરવાના છીએ. એમાં 5 ગામડાની સ્કૂલો છે અને 15 સ્કૂલો સિટીની છે. અને આ કોરોના કાળ દરમિયાન અમે આ કોન્સેપ્ટ દરેક સ્લમ એરિયામાં જુદા જુદા અમારા બાળ મિત્રો દ્વારા અમે આપવાના છીએ અને ગમત સાથે જ્ઞાન એ રીતે અમે આ બાળકોને આ જ્ઞાન આપવાના છે. મૂલ્યવર્ધિત શિક્ષણ આ એક કન્સેપ્ટ છે જે રોટરી ક્લબ પાલનપુર સિટીએ, લોકસારથી સંસ્થા, જીવનસારથી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટીના માધ્યમથી એ ચાલુ કરેલ છે. સ્લમ વિસ્તારોમાં જે સ્કૂલો આવેલી છે 20 જેટલી શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. જ્ઞાન સાથેનું ગમત. કોરોના કાળમાં સ્કૂલો બંધ થતાં બાળકોને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન રહેતી હોવાના કારણે ઘણા જ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને સંસ્થાએ આ કન્સેપ્ટ સ્વીકારી, જેને કહીએ ને એજ્યુકેશન એટ હોમનો જે કન્સેપ્ટ છે, ઘરે આવીને શિક્ષણ આપવું, એનું શિસ્ત સાથે પાલન કરવું, સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું અને બાળકોને શિક્ષણ આપવું, ગમત આપવી અને જીવનના નાના મોટા પાઠ ભણાવવા એ કન્સેપ્ટથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને એમાં બધાનો સહયોગ પ્રાપ્ત થયેલો છે.